શ્રીકૃષ્ણ સવારના હે ને 6 વાગ્યા હે, ને આજે અઠાણમાં વિડીયો ચાલુ કરવાનું કારણ કે આવતી અઠાણમાં આજે મેં સાફ કરી લીધી. જો માખણ ધોઈ નામાં નાખવાનું, એવું કામ આલે અને એ ચા પીએ. જો અને એને હે ને આજે ઉઠ્યા એવા હતું કે એને જવું છે હાથી આખવા. ખાતી આખવા તો દીવું પીને પૂગી જ જવું જોઈએ ને. ખાતી આખી એટલે દી વહેલા ઉઠી જા હે. મારે હવે ભેન દોવાની, ભેન દોવામાં હમણાં થોડાક દિવસે આડું ઊભું પડે, મારે થાય ને એટલે જરીક આડું ઊભું પડે, તે નકર તો કાંઈ એમ બાપુ ઊભું છે. પણ આજે ઉઠી ગયા એટલે બાપુની વાઈફ નહીં જોવી પડે, એવું ફ્યાડા. હા હવે છે ને હું બારે થાય ને એટલે થોડું થોડા લખણ થાય, એક ગીરી ઉફીએ નાડા પ્રાપી જાય પછી કંઈ નહીં બોલે. આજે હું ઉઠી ગયા, હું એને કહેતી હતી મેં કે અટાણમાં ઉઠી જશે કેવું હોવ, દીએ વડો લાગે, કામ બધું ટાણે થઈ જાય. એ તો ઉઠી જાય પછી તો એને એમ થાય ના કે વહેલા ઉઠી તો કેવી મજા આવે, પણ ઉઠાય જ નહીં. એટલે જે આપણે આ સાહેબનું કામ છે આજે આ માખણ આજનું છે, આ 2 દીનું છે, પછી આ ધોઈ એમાં નાખી દેવું, પછી 3-4 દીનું માખણ થાય ને ઠીક એને આપણે ગરમ કરવાનું થાય. બસ જો ખાલી છે ને 2 મિનિટ ઊભું પડે, પ્રાહવી જઈને પછી જરૂર ના રહી ઊભવાની. તો હાલે રઘુ એને માણા હોવું જોઈએ. હાલો એને સવારનું એનું કામ હાલે છે, પહેલું દોવાનું પાવાનું વાહી જવાનું એ બધું હાલ. મારે જવું છે ભાદરે પારી ફરવા જવું છે પાવડાથી, એટલે હવે હું મારો હરાડો કરું, પાવડો બાવડો જોડાવું. આજથી હવે આપણે છે ને ઉનાળો ખેડની તૈયારી કરવાની છે. આમાં આપણે જોકે વહેલી હોય અમારે તો, પણ અમારે તો આપણે આમાં છે ને વલડીની દવા છાંટી હતી એટલે મહિનોથી ઈમ રહેવા દીધું હતું, વલડી હવે બધી સુકાઈ ગઈ છે એટલે હવે આજે ને પારી ફોરવાનું છે પાવડાથી. મોરથી તો છે ને ધોરિયા ધોરિયા છે ને આ એ મોરથી આમ આડા હાંકી નાખી એટલે પછી પાંખરે પાંખ નકર રહું છે, અહીંયા વરિયા થાય આમ ટ્રેક્ટર પછડાય એટલે મોરથી ધોરિયો સરખો થઈ જાય ને પછી પાંખરે પટે એમને, પછી તો ઘૂમરે ને ઘૂમરે આમનો વચમાં હરાયા ને વારે એક પારીએ મૂકી ઘૂમરે ને ઘૂમરે પાવડો ઉપાડવાનો જ નહીં, છેલ્લી પારી રહી ને તો પાવડો ઉપાડવાનો. ભાદરે આપણે પારી ફોરવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ, હવે પંચી હાંકવાના છે આપણે. અને અહીંયા કટકીમાં અને અડધી ધારીમાં એમાં ડીસું હાંકવાની વિચાર છે, ડીસું એટલે ખેપા, ખેપા હાંકવાનો વિચાર છે. જોઈએ હવે બાકી બીજી બધી જગ્યાએ પંચી અને મારું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. અને આ છે ને પહેલાં ઉઠ્યા ત્યાં એ હોઈ ગયા છે, હોઈ ગયા આપણને મેળે નથી આવતું ને તે દવાખાને જવાનું છે, તે ઉઠાડવાના કરતા હોવા દેવા તો કેટલીક વાર હોઈ જોઈ. ને બાટલો ચડાવી આવે, બાટલો ચડાવે ને તો કંઈક અડપ આવી જાય, હજી પાછું હોરી આવી હોય એટલે 2-3 દિવસ અમી જવાનું થાય, ચૂડે ફરી જવાનું છે, આમાં ધોકે વાયર થઈને જવાનું છે, પછી એ કાંઈ નામ પડવાની દીધે
એટલે બાપુને જવું જ પડશે ને. પછી તાવ છે ને વણી જાય ને એટલે ખાવું ના ભાવે અને અડક ના આવે. અને જો ઉઠાડો હું બાટલો ચડાવી આવે ને જ પછી દવાખાને બે દિનની રજા આવે કદાચ. હડપ નથી આવતી બાટલો ચડાવી દઈએ ને તો બાટલો કોઈ ચડ્યો નહીં હોય. તાવ જ નથી આવ્યો તો બાટલો ચડે. સાત આઠ વર્ષ થયા તાવ નથી આવ્યો એને. કપડા કપડા ઝીકા ઝીકા કપડા તપડા જરા કાઢી ને જતા એ રૂપા ના જો બેન. અમે એને છે ને એને હરિયાના બચાવે હરિયો કોણ ખીચા હે ઈ બેઠી ઈ ઉડતી નથી પડખે જ બેઠી. હા બાબુ હરિયો નામ હે એનું. ના રે ને હાલો આજ છે ને અમે તો જઈએ પણ છોકરાઓને જોવા જવું છે. ના હજી છેલ્લો દિન નથી હોળી હોધી અહીંયા જઈ બાપ. હું રજા દઉં તો ને છોકરાઓને દર્શન કરાવી તમે જોયા ને રાજકોટ
તમને દેખાય ના હે જગ્યા જગ્યાએ કેમ છે? અમે ત્યાં જઈએ બાપુ એ તો અમને વિડીયો દેખાય ના હે. અહીંયા આપણે કેમ્પમાં હે ને જો આવ્યા કેવું હોય જાય ચાનું હે જાય પોરો ખાઈ હેડ જો જે અહીંયા હે ને આપણે પોરો ખાઈ હેડ થા હાલ હમણાં જાય આપણે જો જો ભાઈ હે ને આખો પરિવાર આવ્યો હોય એ આખા પરિવારમાં જો બેઠા હવે ધીરે ધીરે છૂટે જો આપણે હે ને ગાદલા ને જો આપણે ભૈરુમાં છોકરા જીણ ખા જો હજી વૈયા જાય છે ધીરે ધીરે હજી વૈયા જાય હવે હે ને કારવાર માં ની પડે ભાઈ થોડા છે ને આગળ હવે જે ભાવે ધીરે ધીરે પકેલા હોય હા એ તો આપણે ઘણા દેખાયડા કેમ પકેલા નહીં જાય ભેળ ખાવા આવ્યા ભેળ મસ્ત ભેળ ખાવા પાણીપુરી આજ તો જઈ ને પણ આવી ના ના જો હાલો આપડે ભેળ ખાધી હતી પેલા પછી ગોળા ખાધો ને ગોળા ખાધો હા આમ આમ હવે હાલો જા આજ તો છોકરાઓને એને સંઘના દર્શન કરાવ્યા નકર છોકરાની થાત કે અમને રહી ગયું એટલે
દર્શન થઈ ગયા કે આપણે જે પારવા પારવા એમને ચાલુ હતા થકેલા હતા ને કઈક હજી એમને હતા બાપુ જોવા જાવ આપડે નામે હે ને સંઘ ના દર્શન કરી લીધા અને મેં તો પેલી વાર જોયું આવું મેં કેવા જોયું નતું બાપુ ને દેખાડી દીધું અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કે લાગે કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછળનો વિડીયો મેં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.